હલો હલો બોલો ભાઈ શું કરે છે ભાઈ કઈ નહીં બેઠો લે વિડિયો કોલ કર્યો છે અરે બોલ બોલ ના આ શું કરતો હતો કઈ નહીં યાર દાઢીના વાળ ગણતો કેમ ભાઈ અરે શું કરું કઈ ખબર જ પડતી નહીં ટાઈમ જતો જ નહીં આ ફોન પણ ઇરિટેટિંગ લાગે છે અચ્છા લોકડાઉન ના લીધે નહીં હા યાર પહેલા ખાલી કોરોના હતો અને હવે પેલો બીજો નવો આવ્યો કયો અરે પેલું આપણે રાષ્ટ્રપતિનું નામ શું છે પેલું રામનાથ કોવિંદ હા એ કોવિંદ 19 અલ્યા ભાઈ કોરોના જ છે બેઠ હું બંનાને કોન્ફરન્સમાં લઉં અરે એક જ મિનિટ યાર આ ટિકટોકમાં વિડીયો બનાવીને કરું આ કરું અલ્યા ભાઈ વાત કર ને ટિકટોક વાળી નહીં થયા વગર આ લોકડાઉનમાં ટિકટોક વાળા બહુ લઈ મંડ્યા યાર કીડીઓની જેમ ઉભરે ઉભરે ના યાર અરે ટાઈમ તો કાઢો ને યાર કંઈક કરીને અરે ટાઈમ કાઢો હોય તો તો રેવા દે ભાઈ તું બી દાઢીને વાળ જ ગણતો અરે એના કરતો તો ટિકટોક કરી દો યાર ડાઉનલોડ ના ભાઈ આપણે એવા નાટક નહીં કરો તો તો ઘણો દાઢીને વાળ કોરોના પર એક શોર્ટ ફિલ્મ બનાવ્યો તો કઈ રીતે દર વખતે બનાવીએ છીએ એમ જ લોકડાઉન છે ખબર છે ને હા યાર લોકડાઉન માં તો બહાર જઈએ ને તો પોલીસ વાળા જબ્બર મારે તને કેમ ખબર ના ના એ તો હું ખાલી બહાર ગયો તો ને તે પોલીસ વાળા મને દેખી ગયા પછી માર છો માર્યો એમ આ બે દિવસ થી લુંગી જ પહેરી ફરું અરે ટેન્શન ના લો અમારા પપ્પા પોલીસ માં છે ગમે ત્યાંથી કરાઈ દે હા એ ચાલે શું ચાલે ગામ ને ખબર હશે તારા બાપા પોલીસ માં છે કોરોના ને નહીં અરે એમ ના થાય કોરોના ભાઈ એ તો વિદેશ થી આવે એમને થાય કોરોના હા યારો તમે તમે બહુ ડરો ભાઈ આ ગમે તેને થાય કોરોના વાયરસ કોઈ વ્યક્તિના શરીરમાં હોય ને પછી છીંકે ઉધરસ ખાય ક્યાંક એના ડ્રોપલેટ પડ્યા રહે અને જો કોઈનો હાથ એ ડ્રોપલેટ પર પડે તો પણ એ વ્યક્તિને કોરોના થઈ શકે છે એટલે એવા વ્યામમાં નહીં રહેવાનું હવે લ્યા ચાઇનામાં તો કોરોના વાળા હતા ને બધાને જાહેરમાં ગોળીઓ મારીને પતાવી દીધા ખબર હા એ વિડિયો તો મેં દેખ્યો હતો અરે બધું ફેક હોય એવું બધું માનવાનું નહીં બચ્ચને 700 કરોડ આપે એ તો સાચી વાત ને તું મેલજે ભાઈ પણ આપણે કોઈ વિદેશથી આવેલા લોકોને અડવાનું જ નહીં ને તો ક્યાંથી થવાનો કોરોના જો ભાઈ કોરોના વાયરસ છે ને ગમે ત્યાં હોઈ શકે છે અને દરેક સપાટી પર અમુક કલાકો સુધી લગભગ 2 કે 3 દિવસ સુધી પણ એ જીવતો રહી શકે છે એટલે જેવો તમારો હાથ એ જગ્યાએ પડ્યો અને પછી જો તમે તમારો હાથ મોઢા પર નાક પર કે આંખ કે ચહેરા પર ગમે ત્યારે લગાવ્યો તો બી તમને કોરોના થઈ શકે છે હા યાર અને કોરોના વાળો તો હે કે નહીં શ્વાસ લે કે ભાઈ ગેસ છોડે એના આજુબાજુના 10 મીટર એરિયામાં કોરોના થવાનો અરે ડફોડ હવાથી ના થાય કોરોના કોરોના ફક્ત એ ડ્રોપલેટ થી જ ફેલાય છે સેનેટાઇઝર યુઝ કરવાનું છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે ઇવન તમારા ઘરના વ્યક્તિને પણ મળતા બને એટલું ઓછું તમારે મળવાનું છે હાથમાં ગ્લવ્સ પહેરવાના છે આ બધી સાવચેતીઓ તમારે રાખવાની છે એટલે કોઈને અડવાનું નહીં ના આવે ઘરમાં જ રહેવાનું પણ મેં તો શું કર્યું તે કને લેપ આડોશી તો છોકરાનો બર્થડે હતો ને હું લેટ પહોંચ્યો એટલે મેં ખાલી મોઢા પર લાગેલી કે જતી નહીં હું ખાઈ ગયો અલ્યા ડફોડ હવે તમને તો પાકો અચ્છા કાલે સાંજે એટલે ઉધરસ આવતી હતી એટલે હવે હું હવે પૂરું એટલે કહું આપણો થોડો હિસાબ બાકી હે ને એ બધા પતાઈ દઈએ હવે તને હિસાબનું શું છે એ જીવ જાય છે અરે કઈ ના થાય ભાઈ અમારા બાજુના ગામમાં બંગાળી બાબા છે એમને હે ને કોરોના દવા શોધી લીધી બોલ ના હા મરી લવિંગ અને ઉંદરની લીંડી આ બધું જ ગરમ પાણીમાં મિક્સ કરીને લ્યા ભાઈ આ દેશ વિદેશના ડોક્ટરો વૈજ્ઞાનિકો કેટલાય ટાઈમથી મહેનત કરે છે એમને હજી કંઈ મળ્યું નથી ના તારા બાબાને મળી ગયું એટલે હવે હું ચાલ બને હિસાબ કરી લઈએ હા હા રો હું ડાયરી લઈને આવું એક મિનિટ અલે આ ભણેલા ગણેલા ગવારો બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં આ કોરોના થાય એટલે માણસ તરત મરી જતો હશે કોરોના થાય ને તો પહેલા તમારે ભારત સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરવાનો રહે જો તમને એવા લક્ષણો દેખાતા હોય તો
એ ડૉક્ટર તમારા ઘરે આવશે, તમારું ચેકઅપ કરશે, જો એમને કંઈ વધારે પડતું લાગશે તો તમને હોસ્પિટલાઇઝ કરશે, અને જો તમારી ઇમ્યુન સિસ્ટમ સારી હશે, તમને સારી ટ્રીટમેન્ટ મળશે, તો કોરોનામાંથી લગભગ મોટા ભાગના લોકો સાજા થઈને ઘરે પાછા આવે એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ખબર કઈ રીતે પડે કે કોરોના થયો હે કે નહીં થયો? આના માટે ટ્રીટમેન્ટ પણ છે. તમારે ઊંડો શ્વાસ લેવાનો, જો તમે 10 સેકન્ડથી વધારે જો તમારો શ્વાસ રોકી શકતા હો ને તો તમને કોરોના નથી. આ એક તમારી ઘરગથ્થુ ટ્રીટમેન્ટ છે. ચાલો આપણે બધા એક સાથે કરીએ. હા હા ચાલો કરીએ. ઓકે ઓકે.